દીપડાના હુમલામાં જીવ ગુમાવનાર મહિલાના પરિવારજનોની ડેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચેતર વસાવાએ મુલાકાત લીધી હતી. મળતી માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના માંડણ ચીનકુવા ફળિયા ખાતે રહેતી મહિલા પર દીપડાએ હુમલો કરતા મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. દીપડાના હુમલામાં જીવ ગુમાવનાર મહિલાના પરિવારજનોની આજરોજ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાએ મુલાકાત લીધી હતી તથા ભોગ બનનાર પરિવારજનોને સાંત્વના આપી હતી તથા શક્ય તેટલી મદદરૂપ થવા માટેની ખાતરી આપી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાએ કહ્યું તે સાંભળીએ. આજે અમે ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામે જે ગઈકાલે અહીંયા દીપડાએ જે હુમલો કર્યો હતો ને એક મહિલા મૃત્યુ પામ્યા હતા અને એક મહિલા આજે પણ સારવાર હેઠળ છે ત્યારે એ પરિવારની અને જગ્યાની મુલાકાત માટે આવ્યા છે. ત્યારે અહીં અમને લાગે છે કે આ દીપડો કોઈ જગ્યાએથી કદાચ પાંજરામાં કોઈ જગ્યાએથી લાવીને અહીંયા મૂક્યા હશે તો જ આટલો બધો છંછેડાયેલો છે. અગાઉ 15 દિવસ પહેલા પણ બકરાઓ ખેડૂતના બકરાઓ પર હુમલો કર્યો હતો અને બકરાઓને મારી નાખ્યા હતા એવું જાણવા મળ્યું છે. એટલે અવારનવાર હુમલા કરશે એવું અમને લાગી રહ્યું છે. એટલે અમે આજે મુલાકાત કરી છે. ગામ લોકોને પણ સાવચેતીના ભાગરૂપે અમે કીધું છે કે બાળકો પણ એકલા એકલ દોકલ કોઈ ફરેના, ખેતીકામ માટે જનારાઓ પણ એકલ દોકલ કોઈ ફરેના, અને જ્યાં સુધી આ દીપડો પાંજરામાં ના પુરાય ત્યાં સુધી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ અમે કીધું છે કે અહીંયા સાવચેતીના ભાગરૂપે એ પણ હાજર રહે. એટલે આવી કોઈ દુઃખદ ઘટના ફરી ના બને એની સાવચેતી પણ ગામવાળા અને ફોરેસ્ટવાળા રાખે એવી અમે વાત મૂકી છે. સાથે સાથે અમે વહીવટીતંત્રને પણ અહીંના ગોરા રેન્જના આરએફઓશ્રી સાથે ડીસીએફ સાહેબને પણ હમણાં વાત કરવાના છે. જે પરિવાર પર આટલી મોટી આપત્તિ અને દુઃખ આવી પડ્યું છે એમને જે પણ રાહત ધોરણે જે પણ એમની ખોટ તો આપણે પૂરી નથી શકતા પણ એમના પરિવારને જે પણ સરકારી રાહે જે વન્યપ્રાણી જે વીમા યોજના છે એમાં 5 લાખની જોગવાઈ છે પણ એ ટૂંક સમયમાં એમના પરિવારને મળે એ જ અપેક્ષા સાથે અમે સાંત્વના આપવા માટે અને અમે બધા એમની સાથે છે એ સાંત્વના આપવા માટે અમે અહીં આજે આવ્યા છીએ.